आज 21 फरवरी को वडोदरा महानगर पालिका चुनाव के लिए मतदान की प्रक्रिया आज सुबह से ही शुरू हो चुकी है और इसी दौरान वार्ड नंबर 18 के कांग्रेस उम्मीदवार चिराग झवेरी ने अपनी पत्नी कल्पना बेन के साथ मांजलपुर के प्रिंस अशोकराज गायकवाड़ स्कूल में मतदान किया। उन्होंने मतदान केंद्र पर सोशल डिस्टेंसिंग का पालन करते हुए मतदान किया और मतदान करने के बाद बाहर आकर उन्होंने विकास की एक नई दिशा में मांजलपुर को ले जाने का संकल्प दोहराया। साथ ही उन्होंने बताया कि जिस तरह बड़ी संख्या में मतदाता आ रहे हैं उससे कांग्रेस की पैनल को भारी बहुमत से जीत मिलेगी। आज लोकशाही पवित्र दिवस कहवाय એટલે કે મતદાન આજે મારા વિસ્તારની અંદર તમે જોઈ શકો છો ખૂબ ઉત્સાહ સાથે મતદાન અને સાથે સાથે આક્રોશ કે સવારના પહોરમાં 7 વાગ્યામાં લાઈનો પડી ગઈ એનું એક જ કારણ મને દેખાઈ રહ્યું છે કે જે રીતે છેલ્લા 5 વર્ષ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો નિષ્ક્રિય રહ્યા લોકોની મધ્ય ના રહ્યા અને લોકોની સમસ્યાઓનું નિવારણ કરવામાં નિષ્ફળ રહ્યા જ્યારે સામે પક્ષે અમે લોકોની વચ્ચે રહ્યા લોકોનું કામ કર્યું અને કોરોના જેવી મહામારીમાં પણ અમે જીવના જોખમે 70 દિવસ સુધી લોકોને ભોજન પૂરું પાડ્યું તમામ સોસાયટીઓ સેનિટાઈઝ કરી દવાઓનું વિતરણ કર્યું ઉકાળાઓનું વિતરણ કર્યું એટલે કે લોકોની વચ્ચે રહી લોકોને સુખ દુઃખના ભાગીદાર બન્યા અને સાથે સાથે માંજલપુર વિસ્તારને વિકાસની નવી સિદ્ધિ બતાવી ત્યારે આજે પણ લોકો મતદાન કરતા પહેલાં મેં જોયું કે ઉમેદવારોની સરખામણી કરે છે કે 34 વર્ષમાં મેં મારી ઉપર એક પણ ડાઘ નથી લાગ્યો જ્યારે સામે પક્ષે ફક્ત પહેલી વાર ચૂંટાઈ અમારા જે ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટીના એમને ગોળીબાર કર્યા જેલમાં ગયા કોરોના જેવી મહામારીમાં કામગીરી કરવાને બદલે વોર્ડ ઓફિસમાં ડેંગુ કાઢીને તાંડવ મચાવ્યું અને માંજલપુરની કલંકિત કર્યું માંજલપુરની પવિત્રતા હણી એનો પણ આક્રોશ આજે લોકોમાં દેખાઈ રહ્યો છે અને હું ભારે વોટિંગ થઈ રહ્યું એટલે મને ચોક્કસ ખાતરી છે કે લોકો મારા માંજલપુરના સાણા સમજ્યું છે અમને લોકોને અમારી કામગીરીને અમારા સંબંધોને અમારી વિકાસની દ્રષ્ટિને સાથ સહકાર આપી અમારી પેનલને ચોક્કસ બહુમતી અપાવશે અને માંજલપુરને એક નવી વિકાસની સ્થિતિ અમે બતાવીશું અને લોકોને સુખ શાંતિ સગવડ અને સલામત અમે પૂરી પાડીશું એવી અમે ખાતરી આપીએ છીએ અને લોકોને અપીલ કરીએ છીએ કે તેઓ મારી પેનલને જોઈ લે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।